નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણ આપણો પાઠ છે દાદા ખોવાયા છે એનો પાઠ 2 ભણવાનો છે. આપણે સૌપ્રથમ આપણે ચોપડીમાંથી એક વાર્તા જોઈ લઈએ છે. દાદા ખોવાયા છે એના વિશેની વાર્તા છે. તમારો પાઠ છે 2, દાદા ખોવાયા છે, એમાં પાના નંબર આજે 20 ઉપર જોવો જ બધા. 20 ઉપર પાના નંબર 20 ઉપર આ વાર્તા આપેલી છે. દાદા જોઈએ, વાર્તાનું નામ છે દાદા જોઈએ. આપણો પાઠ છે દાદા ખોવાયા. દાદા કેવી રીતે ખોવાયા એ આ વાર્તામાં વર્ણન કરવામાં આવ્યું છે. હું તમને વાર્તા સંભળાવું કે તમારે શાંતિથી સાંભળવાની છે અને પછી આપણે બોર્ડ ઉપર પર્યાવરણ CW નોટમાં ખાલી જગ્યા વિશે લખીશું. ચલો, વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળામાં વાતો કરતા હતા. આ વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે છે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો ને. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ તો ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહ્યો અને તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો તો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યું. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે સરસ મજાનું ગોળ મોટું ચગડોળ જોયું. તમે જોયું ને આગળ ચગડોળ કેવું ગોળ ગોળ હોય એવું ચગડોળ જોયું. દાદા મારે આ પેલા મોટા ચગડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી રાજી થઈ ગયા અને બોલ્યા, ભલે તું અહીંયા ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું. ટિકિટ શેની લેવા ગયા? ચગડોળમાં બેસવા માટે તેની ટિકિટ લેવા ગયા. યજ્ઞ ઊભો રહ્યો અને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં એક ખેર બતાવના મોટરસાઇકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો અને દોડાધમ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો અને દાદા ટિકિટ લઈને આવ્યા ત્યારે તેમણે યજ્ઞને ન જોયો. દાદા હાફા ખાફા એટલે કે આમ તેમ જોવા મળ્યા અને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો અને એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છું? યજ્ઞએ કહ્યું, મારી દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ના કરીશ, હું તને તારા ઘરે પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞ રડતા રડતા બોલ્યો કે વાત્રવ નગર આશીષ સોસાયટી, મારા દાદાનું નામ છે ત્રિકમદાસ. આ સાંભળીને પોલીસ અંકલે કહે છે, હું તારા દાદા ત્રિકમદાસને ઓળખું છું અને હું તારા દાદાને શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ કહે, તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ કઈ હશે અને ત્યાં સુધી આ ચણાચોર ગરમ ખા. યજ્ઞ રડતા રડતા કહે છે, ના મારે કશું ખાવું નથી, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ કહે, યજ્ઞ ધીરે ધીરે ચાલતો હતો, થોડી જ વારમાં રમકડાની દુકાન આવી. યજ્ઞ થોડો થોડો ચાલતો હતો પોલીસ અંકલની જોડે, એટલામાં રમકડાની દુકાન આવી. પોલીસ અંકલ કહે છે, હું તને રમકડું અપાવું? યજ્ઞ કહે છે, ના મારે કોઈ ન રમકડું નથી જોઈતું, મારે તો મારા દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા યજ્ઞ રડતા રડતા બોલ્યો કે મારે તો મારા દાદા પાસે જવું છે. હવે આપણે ખાલી જગ્યા વિશે ભણીશું. આપણે આજે દાદા ખોવાયા વિશેની વાર્તા સાંભળીને સરસ મજાની તમે હવે તમારી CW નોટ ખોલવાની છે. બધાએ ખોલી CW નોટ. એમાં આજે આપણે ખાલી જગ્યા વિશે લખીશું. ચલો, એક નંબર, મીઠાઈ ખાલી જગ્યા બનાવે છે. મીઠાઈ કોણ બનાવે? મીઠાઈ ઘણી બધી હોય, રસગુલ્લા હોય, બુંદી હોય, લાડુ હોય, મોહનથાળ હોય, સુતરફેણી, આ બધી મીઠાઈ કોણ બનાવે? કંદોઈ બનાવે. તો આ મીઠાઈ બનાવવાને શું કહેવાય?
કંદો. ચલો હવે બે નંબર, મીઠાઈ કંદોઈ બનાવે છે એક નંબરમાં. હવે આપણે બે નંબર લખીશું. ચલો હાથીનો રંગ, હાથીનો રંગ ખાલી જગ્યા છે. હાથી જોયો છે બધાએ? હાથી કેવા રંગનો હોય? કાળા રંગનો હોય. પછી ત્રણ નંબર, આનંદ મેળો. આપણે આજે મેળાની વિશે વાત કરી હતી ગયા વિડીયોમાં કે મેળો કેવો હોય, તો આ યજ્ઞ આનંદ મેળામાં જાય છે. અને આનંદ મેળો ક્યાં આવ્યો છે? આનંદ મેળો ખાલી જગ્યામાં હતો, એવો ખાલી જગ્યા છે. આનંદ મેળો ખાલી જગ્યામાં હતો તો વાત્રક નગરમાં. ક્યાં હતો? વાત્રક નગરમાં. આનંદ મેળો વાત્રક નગરમાં હતો. ચલો હવે ચાર નંબર, ચાર નંબર, ચગડોળ, ચગડોળ ખાલી જગ્યા ફરે છે. ચગડોળ તમે જોયું છે? ચગડોળ કેવો ફરે? ગોળ ગોળ કરે. આપણે લખીશું ચગડોળ ગોળ ગોળ ફરે. પાંચ નંબર, ચલો રમકડા ઘરમાં ખાલી જગ્યા મળે. તમે સૌથી મોટી રમકડાની દુકાન હોય તેમાં શું મળે? રમકડા મળે. તો રમકડા ઘરમાં રમકડા મળે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમારે સી ડબલ્યુ અને એચ ડબલ્યુ ની નોટબુકમાં લખવાની રહેશે. ફરી મળીશું આવતા વિડીયોમાં. આવજો.